નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે આગળ વધવાના છે અને એમાં આજે આપણે ભાગ નંબર પચીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની તો પ્રથમ પ્રશ્ન આપણે ગણિતનો આપેલો છે તો એમની ચર્ચા કરીએ તો કે સુરેશ પાસે સુરેશ પાસે સો રૂપિયાનો એક એવા બસો શેર છે આ બધા શેર એ એકસો સિત્તેર રૂપિયાના ભાવે વેચે છે જો નફા પર દસ ટકા પ્રમાણે ઇન્કમટેક્સ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઇન્કમટેક્સ રૂપિયા ભરવા પડે તો વાત કરીએ મિત્રો પહેલાં તો સૌપ્રથમ સુરેશ પાસે કેટલા રૂપિયાનો એક છે તો કે સો રૂપિયાનું મૂળ કિંમત છે અને એ વેચે છે કેટલા રૂપિયા ઉપર તો કે ભાઈ એકસો સિત્તેર ઉપર તો માની લો કે આપણે નફો જોઈએ છે તો શું કરીશું તો કે મૂળ કિંમત રૂપિયા અને મૂળ કિંમત કેટલી છે તો કે સો રૂપિયા તો વાત નફો કેટલો આવશે તો કે સિત્તેર રૂપિયા આપણો નફો આવશે હવે વાત કરીએ મિત્રો આવા સિત્તેર રૂપિયાનો નફો છે એવા કેટલા શેર છે તો કે ભાઈ સિત્તેર રૂપિયા નફાવાળા બસો શેર છે કેટલા છે બસો તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કે સાત સાત દુ ચૌદ અને ત્રણ જીરો એટલે કે ચૌદ હજાર રૂપિયા એમને થશે હવે અહીંથી આપણે આગળ વધીએ તો કે જો નફા પર દસ ટકા પ્રમાણે એટલે કે આ નફો છે ચૌદ હજાર એનામાં દસ ટકા પ્રમાણે એટલે કે ટકાવારીમાં છેદમાં શું લેવું પડે સો ટેક્સ ઇન્કમ ટેક્સ ભરવાનો છે તો ભાગ ઉડાડીએ જીરો જીરો ઉડી ગયું જીરો તો કે વધે કેટલા તો કે ચૌદસો રૂપિયા તો કે એને ચૌદસો રૂપિયા છે એ શું કરવું પડે તો કે ઇન્કમ ટેક્સ ભરવો પડે એટલે આપણો જવાબ શું આવશે તો કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે તો કે આ રીતના એમનું સોલ્યુશન આપણે લઈ શકાય આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે આપેલો છે નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ મહિલા ઓપ્શન એ મર્ઝર ટેરેસા ઓપ્શન બી વિજયલક્ષ્મી પંડિત ઓપ્શન સી સરોજિની નાયડુ અને ઓપ્શન ડી સુચિતા કૃપલાણી તો નોબલ પારિતોષિત મેળવનાર કોણ હતા પ્રથમ મહિલા તો કે મધર ટેરેશ્રા ક્યારે મળેલો હતો તો કે ઓગણીસો ઓગણ એસી ઓગણસિત્તેર ઓગણ એમને છે એ મળ્યો હતો પણ મિત્રો એમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર પણ મળ્યો છે જે ક્યારે મળેલો છે તો કે ઓગણીસો એંસીમાં છે એમને મળ્યો છે એટલે કે નોબલ પારિતોષિતની વાત કરીએ મિત્રો તો કે અને ભારત રત્ન ક્યારે આવશે ઓગણીસો એસી હવે નોબલ પારિતોષિક ની થોડીક વાત કરીએ મિત્રો તો આ નોબલ પારિતોષિક છે એ કોની યાદમાં અપાય છે તો કે આલ્ફેડ નોબેલ ની યાદમાં અપાય છે હવે આલ્ફેટ નોબલે છે એ એક શોધ કરી હતી જે શેની હતી તો કે ડાયનેમાઇટની એમને શોધ કરી હતી હવે આ ડાયનેમાઇટની શોધ પછી એમને ઘણી બધી આવક થઈ છે એટલે કે ઘણા બધા એમને નફો થાય છે એનું કારણ તો કે ડાયનેમાઇટનો જે એમને સારા ઉદ્દેશ્યથી શોધ કરી હતી પણ પાછળથી લોકો છે એમને બમ બનાવવામાં ડાયનોમાઇટનો ઉપયોગ કરવા લાગ્યા આથી એમને ઘણી બધું એમને શું થાય છે આવક થાય છે એટલે પોતેને પોતે જે સારા ઉદ્દેશ્યથી શોધ કરી હતી એ જ એનો ઉદ્દેશ્ય કેવો થવા લાગ્યો ખરાબ થવા લાગ્યો આથી પોતે જેટલી પણ આવક થઈ હતી એમનું એક ટ્રસ્ટ બનાવે છે અને આ ટ્રસ્ટ અંતર્ગત એમને અમુક વિષયોમાં છે એ શું કરે છે તો કે એવોર્ડ આપવાનું નક્કી કરે છે તો એવો સવાલ પૂછાય કે ભાઈ આ જે નોબલ પારિતોષિક છે એ કેટલા વિષયોમાં અપાય છે તો એક તો કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી આ સિવાય તો કે ભાઈ સાહિત્ય અને શાંતિ એટલે કે આ પાંચ વિષયમાં છે એ આપવામાં આવે છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી સાહિત્ય અને શાંતિ હવે મિત્રો આ ચાર વિષયના છે એવોર્ડ કોણ આપે છે તો કે સ્વીડન આપે છે સ્વીડન સરકાર આપે છે પણ શાંતિનો એવોર્ડ નોર શાંતિનો જે સાહિત્યનો પુરસ્કાર છે એ નોર્વે આપે છે એ પણ આપણે યાદ રાખીશું કે ક્યારેક આપણે પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ શાંતિનો જે નોબલ પુરસ્કાર છે એ કોણ આપે છે તો કે નોર્વે આપે છે અને બાકીના જે છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને સાહિત્ય તો કોણ આપે છે સ્વીડન આપે છે પણ મિત્રો આમાં એક વધારો કરવામાં આવ્યો છે ઓગણીસો ઓગણસી ઓગણ સિત્તેરમાં કે જે કંઈ એક શાખામાં શરૂઆત કરી છે અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રમાં પણ શરૂઆત કરવામાં આવી છે ક્યારથી તો કે ઓગણીસો ઓગણએસીની પણ આ બધાની ક્યારથી શરૂઆત થઈ તો કે ઓગણીસો એકથી શરૂઆત થઈ અને અર્થશાસ્ત્રમાં ક્યારથી થઈ તો કે ઓગણીસો ઓગણ સિત્યારથી એમની શરૂઆત થઈ હતી એટલે આ બંને ક્લિયર આપણે રાખીશું હવે આ પ્રથમ મેળવનાર ભારતીય કોણ હતા નોબલ પારિતોષિત તો કે સાલ આવશે ઓગણીસો તેરમાં અને નામ આવશે રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર એશિયાના પ્રથમ વ્યક્તિ છે અને પ્રથમ ભારતીય પણ આવશે કે જેમને પ્રથમ નોબલ પુરસ્કાર મળ્યો હતો આ નોબલ પુરસ્કાર છે એ સેમના માટે એમને મળ્યો હતો તો કે સાહિત્ય માટે એમને મળ્યો હતો કયા ક્ષેત્રમાં મળ્યો હતો સાહિત્ય ક્ષેત્રમાં અને કઈ કૃતિમાં મળ્યો હતો તો કે ગીતાંજલિ નામની જે કૃતિ હતી એમાં એમને મળ્યો હતો તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે અને મિત્રો હાલમાં છેલ્લે મૂળ ભારતીય એટલે કે હાલમાં બ્રિટનમાં અમેરિકામાં નિવાસી છે પણ હાલમાં એમ કહી શકાય કે અમેરિકન નિવાસી પણ પોતે મૂળ ભારતીય છે એમને આપ થોડા સમય પહેલાં મળેલો છે તો એમનું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ મિત્રો તો પ્રશ્ન નંબર ત્રણ આપને અહીંયા આપેલો છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ઓપ્શન એ કેન્દ્રીય આંકડાકીય સંસ્થા ઓપ્શન બી નાણાં મંત્રાલય ઓપ્શન સી યોજના આયોગ કે ઓપ્શન ડી ભારતીય રિઝર્વ બેંક તો મિત્રો રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ કોણ કરે છે તો કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા છે એમની ગણતરી કરે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કયા બૌદ્ધ ભિક્ષુએ અશોકને દીક્ષા આપી હતી ઓપ્શન એ દેવગુપ્ત ઓપ્શન બી ઉપગુપ્ત ઓપ્શન સી સ્કંદગુપ્ત અને ઓપ્શન ડી વાયુગુપ્ત તો કોણ આવશે મિત્રો તો કે ઓપ્શન બી ઉપગુપ્ત આવશે કે જેમણે છે એ અશોકને દીક્ષા આપી હતી ભિક્ષા આપી હતી જો મિત્રો અહીંયા વાત કરીએ તો કે અશોકનું જ્યારે હૃદય પરિવર્તન થયું એટલે કે કલિંગનું યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં તો આ ઈસ્વીસન પૂર્વે બસો એકસઠમાં જે કલિંગનું યુદ્ધ થયું અને આ કલિંગના યુદ્ધમાં દ્રશ્ય છે એ ખૂબ જ એમ કહી શકાય દયનીય હતું આથી ઘટના એવી બને છે કે આ દ્રશ્ય અશોક જોઈને એમને ખૂબ જ લાગી આવે છે અને આથી છે એ શું કરે છે તો કે પોતે શસ્ત્ર છે એક પ્રતિજ્ઞા લે છે કે આજ પછી શસ્ત્ર દ્વારા કોઈ પણ માણસ વધ કરીશ નહીં અને પોતે છે એ શું કરે છે ધર્મમાં આગળ વધે છે એટલે આ સમયે છે એમને શું કરે છે દીક્ષા દેવામાં આવે છે બૌદ્ધ ધર્મને અને પોતે કોને દીક્ષા આપે છે તો કે ઉપગુપ્ત છે એ દીક્ષા આપે છે તો આ સવાલમાંથી આપણે આટલી રાખીશું અને મિત્રો આપણે અશોકનો છે એ સંપૂર્ણ વિડીયો લેક્ચર આપણે બનાવેલો છે તો તમે એ પણ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ત્યાં તમે જોઈ શકો છો અને જો તમે હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચની પ્રશ્ન નંબર પાંચ આપેલો છે દિલ્હીમાં મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી ઉપરાજ્યપાલ ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી વડાપ્રધાન તો મિત્રો આ એક અપવાદ છે એવું કહી શકાય દિલ્હીમાં છે એ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂંક છે એ કોના દ્વારા થાય છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે પણ સામાન્ય રીતના વાત કરીએ એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે દિલ્હી સિવાયના જે રાજ્યો છે એની વાત કરીએ તો કે એમાં છે એ મુખ્યમંત્રી નિમણૂક કોણ કરશે તો કે રાજ્યપાલ કરશે કોણ કરશે રાજ્યપાલ પણ દિલ્હીમાં મુખ્યમંત્રી નિમણૂક કોણ કરે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એમની નિમણૂક કરે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અસ્તુ